કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ આગળના વિડીયોમાં આપણે માહિતી મેળવેલી મોહેન્જોદો નગર અને હડપ્પા નગર વિશે માહિતી મેળવેલી આ વિડીયોમાં આપણે ત્રીજા એક નગર વિશે ચર્ચા કરવાની છે જેનું નામ છે ધોળાવીરા નગર તો સવાલ બને છે કે ધોળાવીરા નગરનો પરિચય આપો તો પહેલાં આપણને પ્રશ્ન થાય કે ધોળાવીરા નગર ક્યાં આવેલું છે તો ધોળાવીરા નગર એ ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટારણના ખદીર બેટમાં ધોળાવીરા ગામથી બે કિલોમીટર દૂર આવેલું છે તો ક્યાં આવેલું છે ભુજથી લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર દૂર પચાવ તાલુકો છે એ પચાઉ તાલુકાનું એક મોટું રણ છે અને મોટા રણના ખદીરબેટ વિસ્તાર પાસેથી બે કિલોમીટર દૂર આવેલું ધોળાવીરા નગર છે આ નગર કેવું છે આ નગર હડપ્પિયા સંસ્કૃતિનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર તરીકે મળી આવેલું છે તો આ હડપ્પિયા સંસ્કૃતિનું સમકાલીન સમકાલીનનો મતલબ થાય કે એના સમય દરમિયાન બીજા નગરો પણ મળી આવ્યા તો ધોળાવીરા જ્યારે મળી આવ્યું એ સમય દરમિયાન મળી આવેલા નગરમાં મોહેન હડપ્પા લોથલ વગેરે અન્ય નગરો પણ મળી આવ્યા તો સમકાલીન નગરોમાં એટલે કે બીજા બધા નગરો કરતા આ ધોળાવીરા નગર એ કેવું છે મોટું છે વ્યવસ્થિત છે અને ત્યાર પછી પ્રાચીન નગર પણ ગણવામાં આવે છે તો પ્રાચીન નગર તરીકે એની ગણના થાય છે ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગે ગુજરાત રાજ્યનું જે પુરાતત્વ વિભાગ એટલે પ્રાચીન ચીજ વસ્તુઓનું સંશોધન કરનાર ખાતું અથવા વિભાગ આ વિભાગે શું કર્યું તો કે ટિંબાનું સર્વેક્ષણ કર્યું જે ટિંબો હતો એની તપાસ કરી અને એ પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે એમણે પણ સંશોધન હાથ ધર્યું ક્યારે હાથ ધર્યું ઈસવીસન ઓગણીસો નેવુંમાં અને રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું ઉત્ખનન એટલે ખુદ કામ થયું તો અધિકારી કોના હતા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કયા સમય દરમિયાન ઈસવીસન ઓગણીસો નેવુંના સમય દરમિયાન કોના માર્ગદર્શન હેઠળ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ એટલે વધારે ઉત્ખનન કર્યું એટલે વધારાનું ખોદકામ કર્યું અને આ ધોળાવીરા નગર જે છે એનું સંશોધન કરવામાં આવ્યું એટલે કે ધોળાવીરા નગર છે એની શોધખોળ કરવામાં આવી તો ધોળાવીરા નગર કઈ રીતે આપણને પ્રાપ્ત થયું કઈ રીતે મળ્યું અને કેવા પ્રકારનું છે ક્યાં આવેલું છે એની માહિતી મેળવી તો ધોળાવીરા નગર ભુજથી એકસો ચાલીસ કિલોમીટર દૂર પચાવ તાલુકાના ખદીરબેટમાં બે કિલોમીટર દૂર આવેલું હડપ્પિયા સંસ્કૃતિનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર ગુજરાતના પુરાતત્વ વિભાગે ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ઓગણીસો નેવું માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ખુદ કામ કર્યું અને આ નગર આપણને પ્રાપ્ત થયું આ નગર આપણને મળી આવ્યું હવે આ નગર જે છે એ કેવા પ્રકારનું છે એની વિશેષતા શું છે કયા પ્રકારનું નગર હશે એની આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ ધોળાવીરા નગરના કિલ્લા આગળ આપણે વાત કરીએ કિલ્લો એટલે નગરની ફરતે કરવામાં આવતી દીવા આ દિવાલ એટલા માટે કરવામાં આવતી કે ધાડ પાડવો આવી જતા હતા તો એની સામે રક્ષણ મેળવવા માટે આ પ્રમાણેની દિવાલ ચણવામાં આવતી હતી તો નગરની ફરતે ચણેલી દિવાલ જેને આપણે કિલ્લા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી બીજું શું હતું આ નગરમાં મહેલ એટલે મોટા મોટા મહેલો તેમજ નગરની મુખ્ય દિવાલને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે એ તેના અવશેષો મળી આવ્યા છે અને બીજું હતું કે નગરની જે મુખ્ય દિવાલો છે શહેરની જે મુખ્ય દિવાલ છે એ દિવાલને સફેદ રંગથી રંગવામાં આવી છે અને એ સફેદ રંગથી રંગવામાં આવી છે એવા અવશેષો એવા પુરાવા પણ આપણને પ્રાપ્ત થયેલા છે નગરની કિલ્લેબંધી ની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે આ શહેરની ફરતે કિલ્લેબંધી કરવામાં આવી છે શહેરની ફરતે દિવાલ ચણવામાં આવી છે એ દિવાલ મજબૂત છે જલ્દી તૂટી જાય પડી જાય એવી નથી એટલે મજબૂત કિલ્લેબંધી પણ છે વળી જે આ કિલ્લેબંધી કરવામાં આવી છે જે દિવાલ છે એ દિવાલ શેની બનેલી છે તો આ દિવાલ છે એ માટી પથ્થર અને ઈંટમાંથી બનાવેલી છે તો આ જે દિવાલો બનાવેલી હતી શેમાંથી બનેલી છે માટી પથ્થર અને ઈંટમાંથી બનાવેલી દિવાલો છે વધારાની જો ખાસિયત કહીએ તો આવશે કે અહીંથી પીવાનું પાણી શુદ્ધ થઈ ગળાઈને આવી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે હવે એ વખતે ધોળાવીરા નગરની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે પીવાનું જે પાણી આવે છે એ પીવાનું પાણી શુદ્ધ થાય શુદ્ધ થઈ અને ગળાઈને આવે અને ગળાઈને આવ્યા પછી લોકોને મળે એ પ્રમાણે પણ વ્યવસ્થા આ નગરમાં કરવામાં આવી હતી તો આ પ્રમાણે આ નગરની વિશેષતા જોવા મળે છે જે વ્યવસ્થા આજે આપણે આધુનિક સમયમાં કરી શક્યા નથી તો ધોળાવીરા નગર જેવી વ્યવસ્થા આજે આપણે આધુનિક સમયમાં કરી શક્યા નથી કે આજે આપણે પીવાના પાણીને શુદ્ધ કરી ગાળી અને પછી લોકો સુધી પહોંચાડી શકીએ આવી વ્યવસ્થા આપણા આજના શહેરોમાં પણ જોવા મળતી નથી તો પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત અનન્ય ગણવામાં આવે છે તો આપણે પરિચય મેળવ્યો ધોળાવીરા નગર વિશે ફરી એક વખત માહિતી મેળવી લઈએ ધોળાવીરા નગર તો ધોળાવીરા નગર ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી બે કિલોમીટર દૂર આવેલું છે હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે આ ટીમનું સર્વેક્ષણ કર્યું એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું અને એ સંશોધન હાથ ધર્યું ઈસવીસન ઓગણીસો નેવું માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન એટલે ખુદકામ કરવામાં આવ્યું ધોળાવીરા નગરના કિલ્લા મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગથી રંગવામાં આવી હશે તેના અવશેષો પુરાવા મળી આવ્યા છે નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે આ દિવાલ શેની બનેલી છે માટી પથ્થર અને ઈંટમાંથી બનાવેલી છે અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત અનન્ય અને અજોડ ગણવામાં આવે છે હવે આપણે નગર ચોથા નગર વિશે પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ પહેલી માહિતી મેળવી મોહિન પછી હડપ્પા અને ત્રીજી માહિતી આપી આપણે ધોળાવીરા હવે ચાર નંબર પર લોથલ નામના નગરની વાત કરીએ તો લોથલ એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે એમ માનવામાં આવે છે તો સવાલ આ રીતે પણ પૂછાય કે લોથલ વિશે માહિતી આપો અથવા તો લોથલ એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે એમ માનવામાં આવે છે કારણ આપી સમજાવો એ રીતે પણ સવાલ આપણને પૂછવામાં આવે તો આપણે પરિચય મેળવીએ લોથલ વિશે લોથલ શહેર ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે કઈ નદીના કિનારે વસેલું શહેર છે તો એ ભોગાવો અને સાબરમતી નદી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે એક સાબરમતી અને ભોગાવો નદી વચ્ચેના પ્રદેશમાં વસેલું શહેર છે ખંભાતના અખાતથી આગળ વધીએ તો અઢાર કિલોમીટર દૂર આવેલું છે લોથલ એ ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર આવેલું છે તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે આ જે કંઈ પણ આપણને લોથલ જે સ્થળેથી મળી આવ્યું છે એ સ્થળે આપણને માનવ વસાહતના એટલે કે માનવીના વસવાટના ત્રણ થર મળ્યા નગરના પૂર્વ છેડે લોથલ નગર જે છે એના પૂર્વ ભાગમાં નીચાણવાળા ભાગમાં ભરતીના સમય હવે દરિયો હોય તો દરિયામાં બે પ્રક્રિયા થાય એક ભરતી અને બીજી ઓટ તો ભરતી અને ઓટ એટલે દરિયામાં પાણી આવે કિનારા સુધી પહોંચી જાય તો એને ભરતી કહેવાય અને પાણી જતું રહે તો એને ઓટ કહેવાય તો દરિયામાં જ્યારે ભરતી આવે છે તો એ ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો ડોકિયાળ બાંધવામાં આવ્યો હતો ડોકિયાળ એટલે બંદર કે જ્યાં વહાણને બાંધવામાં આવે તો જ્યારે નીચાણવાળા ભાગમાં ભરતીનું પાણી આવે દરિયામાં પાણી આવે એ વખતે વહાણને જે જગ્યાએ બાંધવામાં આવે ઊભું રાખવામાં આવે એને લંગરવામાં એવું કહેવાય અને જેનાથી એને બાંધવામાં આવે એને લંગર તરીકે ઓળખવામાં આવે તો એ માટે જે લંગર બનાવ્યું એને નામ આપ્યું મોટો ધક્કો કે ડોકિયાળ બાંધવામાં આવ્યો હતો આ લોથલની વિશિષ્ટતા છે તો અહીંયા સવાલ પૂછાય કે લોથલની વિશિષ્ટતા કઈ છે તો જવાબમાં આપણે લખી શકીએ કે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં વર્તીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો ડોકિયાળ જે બનાવવામાં આવેલ છે એ લોથલની વિશેષતા છે આ ઉપરાંત આ ધક્કો વખાર અને દુકાન વખાર એટલે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે એવી જગ્યા એને વખાર તરીકે ઓળખવામાં આવે તો ધક્કો એટલે વખાર અને દુકાનો આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે મતલબ એવો થયો કે પ્રાચીન સમયમાં અન્ય દેશમાં વસ્તુને મોકલવા લાવેલી વસ્તુનો સંગ્રહ કરવા વખાર દુકાન અને આ ડોકિયાળ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હશે આ સમયે લોથલ ભારતનું સમૃદ્ધ બંદર હશે એમ માનવામાં આવે છે છેલ્લે વાત કરીએ તો ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે પરંતુ ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર ભારતને ગૌરવ લેવા જેવી વાત છે ભારતના ઇતિહાસને પણ એ ગૌરવ આપે છે તો આપણે વાત કરી આ લોથલ નગર વિશે માહિતી ફરી એક વખત જોઈએ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદી વચ્ચે આવેલું છે ખંભાતના આખાથી અઢાર કિલોમીટર દૂર છે માનવ વસાહતના ત્રણ થરમેળા છે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો એને ડોકયાર્ડ કહેવામાં આવે બાંધવામાં આવ્યો હતો આ લોથલની વિશિષ્ટતા છે આ ધક્કો વખાર અને દુકાન આયાત નિકાસના પુરાવા દર્શાવે છે લોથલ તે સમયે ભારતનો સમૃદ્ધ બંદર હશે એમ માનવામાં આવે છે ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી વાત છે માત્ર ને માત્ર ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ લેવા જેવી વાત છે તો આપણે પરિચય મેળવ્યો આ વિડીયોની અંદર ધોળાવીરા નગર અને લોથલ વિશે પરિચય આપ્યો